साबरकांठा जिल्लाना प्रांतिज खाते फ्लावर पकड़ता खेडूतोने फ्लावरनुं बियारण खराब निकळता हाल तो खेडूतोने राता पाणीए रोवानो वारो आव्यो छे अने 5 કરોડથી પણ વધારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। खाते फ्लावर पकवता खेडूतोने सीजनटा कंपनीनुं 1522 नो फ्लावर नुं बियारण खराब निकळता 250-300 વીઘામાં વાવેતર કરેલ અને તે બિયારણ ખરાબ નીકળતા હાલ તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેમાં નિખિલ પટેલ 15 વીઘા, નિક્ષિત પટેલ 10 અને ભાવેશ પટેલ 7 વીઘા, મયુર પટેલને 10 વીઘા સહિત અન્ય કુલ 250-300 વીઘા જમીનમાં ફ્લાવરનું વાવેતર કરવામાં આવ્યું છે અને બિયારણ રેશાવાળું નીકળતા હાલ તો ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવો ઘા ઘડાયો છે, જેમાં પહેલા કોરોના અને બાદમાં અતિવૃષ્ટિથી અને હવે બિયારણ ફેલ ગયું તો ફરી તૈયાર થયેલ ફ્લાવરમાં પાકમાં રેશાવાળું જો ફ્લાવર જોવા મળતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક ફેલ ગયો છે, ત્યારે કંપનીમાં રજૂઆત કરતા બાદ પણ કંપનીમાં કોઈ જ સાંભળવા તૈયાર ન હોય તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ત્યારે હાલ તો ખેડૂતોને ખેડ બિયારણ દવા પાણી સહિત મહેનત મજૂરી પણ પાણીમાં જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે ખેડૂતો દ્વારા ઉપર સુધી રજૂઆત કરવામાં આવે છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે ખેડૂતોને ન્યાય મળશે કે નહીં, પછી ખેડૂતને ખેડ બિયારણ દવા પાણી સહિતનો ખર્ચ માથે પડશે એ તો હવે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ઉમંગ રાવલ, ZSTV પ્રાંતિજ ટીવી। આ ફ્લાવર સિઝનટાનું 15 વાવી અમે લગાવેલું, એની અંદર આજે આ પોઝિશન છે। ટેમ્પરેચર જોવા જઈએ તો સુટેડ છે, બીજા ફિલ્ડની અંદર બીજા બધા કંપનીઓના સીડો લગાવેલા છે, એ લોકોને જો ટેમ્પરેચર ના નડતું હોય તો આપણને કેમ નડે, બરાબર? એટલે જે એનું કેરેક્ટર છે એમાં કંઈક ખામી હોવી જોઈએ તો આવું બને, બરાબર? અને જ્યારે ખેડૂત આવી લપડાક પડે, આવા ફટકા પડે, એટલે સમજવાનું કે આમાં ખેડૂતો નાશ થઈ જાય। આ વર્ષે વાયું પણ આવતી સાલ ના વાવી શકે, અને બીજી સિઝન ના વાવી શકે ને, પૈસા ક્યાંથી લાવે, બરાબર? એટલે કંપનીઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ, માર્કેટિંગ કરતાં બી ધ્યાન રાખવું જોઈએ, પ્રોડક્શન માર્કેટમાં મૂકતા પણ ધ્યાન રાખવું જોઈએ, બરાબર? કુદરત તો તમે વાંક કાઢો એ ખોટું છે મારી દ્રષ્ટિએ, કારણ કે બીજા ફિલ્ડમાં બીજા સીડ છે, સુપર સિગ્રા છે, 1400 નંબર છે, બરાબર? એ બધી ડામીની છે, એ બધું જોઈએ છે અમે, આજે ફૂટ્યા છે માર્કેટમાં જાય છે, પણ જે ખેડૂતે વાવ્યું છે એની શું પરિસ્થિતિ, એની શું હાલત, જેથી કંપનીના એરિયા મેનેજર અને કંપનીને જાણ કરી છતાં આઈન ફિલ્ડમાં જોઈને એમને એમ કીધું કે વાતાવરણની તકલીફ છે, તો જો વાતાવરણની તકલીફ હોય તો બાકીના બધા બિયારણોથી અલગ અલગ કંપનીના એના ઉપર જ ઇફેક્ટ થાય। આ માત્ર ને માત્ર ખાલી 15-22 ઉપર જ ખરાબ બિયારણ આપેલું છે અને ખરાબ ફૂટ છે। આનું વાવેતર પ્રાંતિજ વિસ્તાર તથા પ્રાંતિજની આજુબાજુના ગામડામાં 200થી વધુ વીઘાનું વાવેતર કરેલું છે, તો અત્યારે હાલની ભાવની ગણતરી કરીએ તો 500-1000 રૂપિયા મણનો ભાવ છે, એના હિસાબે ખેડૂતોના 1 કરોડો ઉપરનું નુકસાન છે। અત્યારે કંપનીવાળાને બોલાયા તો અત્યારે હાલ કંપનીવાળા ફોન ઉપાડતા નથી, ફિલ્ડમાં આવતા નથી, એમ કંઈ ફંગીસાઇડ લાગી છે તો ફંગીસાઇડનો એક કોઈ પ્રોબ્લેમ નહીં કે કશો જ નહીં, અમને બિયારણ બોગસ આલેલું છે અને અત્યારે અમે કહેવા જઈએ કોઈ વાત અમારી સાંભળતા નથી બિયારણવાળા, તો જેથી કરીને અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોના પક્ષે ઊભા રહીને આવી કંપનીઓને બંધ કરીને અને ખેડૂતોને અત્યારના ભાવે જે તે ભાવ જે વજન નીકળે એ રીતનું પૂરેપૂરું વળતર મળે એવી રાજ્યના કૃષિમંત્રી નવનિયુક્ત તથા નવનિયુક્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે અપીલ કરીએ છીએ। ખેડૂતો કઈ રીતે ઘર ચલાવે, બધી મુશ્કેલી છે, વ્યાજે પૈસા લઈને ધંધો કરવાનો, હવે પહેલી સિઝન બગડી જઈ, હવે બજારમાં બાકી બિયારણ દવા ખાતર મળતું નથી, તો બીજી સિઝનમાં કઈ રીતે ખેડૂતને વાવેતર કરવું, તો ખેડૂતોના પક્ષે સરકાર ઊભી રહે અને તપાસ કરીને સત્વરે ઝડપીમાં ઝડપીને આવ્યા લે। અને બીજી એક વસ્તુ, કાની અંદર ફુલાવર એક એવી વસ્તુ છે કે 5 દિવસ કે 10 દિવસ કંપનીવાળા જોવા ના આવે એટલે ઓટોમેટિક આખું ખેતર બગડી જાય, એટલે એમની ગણતરી એવી છે કે 10 દિવસ ફિલ્ડમાં નહીં જઈએ એટલે 15-22નો પીરિયડ પૂરો થઈ જાય, એમને જે ટાઈમે કીધેલું છે જૂન જુલાઈ એ ટાઈમે
ધરું નાખેલો છે. ઓગસ્ટની અંદર એનું ટ્રાન્સપ્લાન્ટ કરીને રોપણી કરેલી છે. અત્યારે હાલ જે વરસાદના એમ અમે કહેવા જઈએ તો એમ કહે છે કે વરસાદના કારણે ફૂગ લાગી, તો સાહેબ વરસાદનું બિયારણ છે તો ફૂગ તો લાગવાની અને બધું થવાનું, પણ આ રીતની પ્રોબ્લમ બટનમાંથી જ ખરાબ ફૂટે છે. એવું નથી કે એક ખેડૂત, બધા ખેડૂતોના આ પ્રશ્ન છે. જેથી કરીને સરકારના અને કંપનીવાળાને નમ્ર અમે અપીલ કરીએ છીએ કે આનો સત્વરે અમને નિકાલ કરીએ. એનું બિયારણ વાયું છે એ રેસીવાળું નીકળ્યું છે. જે આ લોટનું બિયારણ છે એ દરેક ખેડૂતો બિલવાળું જ ખરીદે છે. જેમ કહીએ કોઈ ડુપ્લિકેટ લેતું નહીં, અને કોઈ 15-22 વાળો જે એ કંપનીવાળો છે એ કોઈ જવાબ આપતો નથી. આ બિયારણ પ્રાંતિજના 200-250 ખેડૂતોના 200 વીઘામાં વાવેતર કરેલું છે. હું પોતે 10 વીઘામાં વાવેતર કરેલું છે. આ 15-22ની પરિસ્થિતિ રેસી ફૂટી છે. ફૂગના કારણે બધી જ જાતની દવા મારી છે. સિજન્ટાની દવા મારી છે. એમને જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણે આ મારી છે. પણ આ જે સિજન્ટાવાળા જે અમારા ખેડૂતના જોવા ખેતરમાં આવી છે અને કોઈ જાતનો જવાબ આપ્યો નથી. આ પોતે આવ્યા કે આ વાતાવરણનો ઇફેક્ટ છે, પણ આ વાતાવરણના કારણે જો વાતાવરણનો ઇફેક્ટ હોય તો આ બિયારણ એમને કંપનીનું મીક્યું શું કરવા. જો આ વાતાવરણનો ઇફેક્ટ હોય તો અમારો ખેડૂત તો પાલી જ ગયો છે. ઓલરેડી પહેલી સિઝનમાં લોકડાઉન આવ્યું હતું એમાં પાલી ગયો, બીજી સિઝનમાં ધરું ફેલ જતા ચોમાસાના કારણે, આ ત્રીજી સિઝનમાં રેસી આવી તો અમારો ખેડૂત જાય તો ક્યાં જાય, પૂરેપૂરો પાલી ગયો છે. અને અમારા ખેડૂતનું એટલું બધું નુકસાન છે. જો આ સિઝનમાં પાલી જશે તો ખેડૂત ઊભો જ નહીં થવાનો. અમારા નયા કૃષિમંત્રીના આગેવાન અને નયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું કહેવા માગું છું કે અમારા ખેડૂતોના ન્યાય મળે અને આ બિયારણ એને સિજન્ટા કંપનીને સારો એવો જવાબ અને અમારા ખેડૂતોને વળતર મળે એવી અમે ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. મેં 7 વીઘા 15-22 વાવ્યું છે. સાથે 7 વીઘામાં બટન સ્ટેજમાંથી પત્તી અને રેસી ફૂટે છે. બરાબર કોઈ નિર્ણય આપવા તૈયાર નહીં કે જે સિજન્ટા કંપનીના ફિલ્ડના જે મેનેજર છે કે ભાઈ જયદીપભાઈ સાહેબ છીએ, પછી નીરજભાઈ સાહેબ છીએ, એ કોઈ જવાબ આપવા માટે તૈયાર નહીં. એમને એમ કહી દીધું કે વાતાવરણનો ફોલ્ટ છે અને એમને રૂબરૂ એવું કીધું છે કે આ ખેતર તો ફેલ જ છે, એમ કે કોઈ કશું પચા પૈસા આમાંથી ઉપજે એવા નહીં, આમાં ખર્ચો કરીને કશું આવે એવું નહીં. તો એવું બિયારણ ખેડૂતોને આપતા શું કરવા હશે કે ખેડૂતો પાલી જાય. એમની કંપની માટે એક કર્મચારી છે તો અમે અમારા ખેડૂતો માટે, અમે અમારા ઘર ચલાવવા માટે આ ધંધો કરીએ છીએ. હવે બીજી વસ્તુ કે ખેડૂતો જાય તો કોના જોડે જાય? કોઈ સર કંપનીવાળા કોઈ જવાબ આપતા નહીં. એ લોકો હાથ ઊંચો કરી દીધો કે ભાઈ ક્લાઇમેટ કે અન્ય કોઈ તકલીફ છે, તો અમારે જવું તો કોના જોડે? સરકાર અમારા તરફ થઈ, ખેડૂતો તરફ અને થોડો સાથ સહકાર આપે તો સારી વસ્તુ છે. કે અમારું જે વળતર બગડ્યું છે એનું વળતર આપે એના માટે. અને બીજી વસ્તુ કે અત્યારે હાલ એક જગ્યાએ બીજી અન્ય કોઈ કંપનીની મીટિંગ થઈ રહી છે, ત્યાં આગળ એ લોકો નાસ્તાના બધું બતાવી ખવડાવી ખવડાવીને આ લોકોને ભંભોળી નાખે છે ખેડૂતોને કે ભાઈ આ વસ્તુ આવો આ વસ્તુ આવો. એનાથી ખેડૂતો એ થાય ને થોડી પોતાનું નુકસાન કરી દે છે. પણ આ તો ખબર જ છે કે ચોમાસામાં વરસાદ થાય છે તો અત્યારે ક્લાઇમેટનો કેવી રીતે ઓખ હોય, કારણ કે બધે એક ખેતરમાં હોય તો બરાબર, બધા ખેતરમાં હોવો જોઈએ. ના તો મારા ખેતરમાં છે તો આ તો મારું નામ દયુક ભાઈ તમારા ક્લાઇમેટનું પ્રોબ્લેમ છે એટલે. અને અત્યારે હાલ મેં ફોન લગાવ્યો સાહેબને તો એ સાહેબ ફોન ઉઠાવવા તૈયાર નહીં, કોઈ જવાબ આપવા તૈયાર નહીં. અને બીજું બિયારણ મેં વાયેલું છે, બાજુમાં જ ખેતર છે એમાં વાયેલું છે, તો દામિની છે, સુપર સિગ્રા છે, એ બધું સારું ફૂટે છે અને વ્યવસ્થિત છે. અને કે એના ક્લાઇમેટ નહીં નડતું તો આને કેમ નડે છે? અને આ વસ્તુ કંપની